ચૂંટણીલક્ષી સમાચારથી શરૂઆત કરીએ તો આજે દિલ્હીમાં કોંગ્રેસની સીઈસીની બેઠક મળી રહી છે અને તેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા છે, સાથે સાથે અમિત ચાવડા પણ આ બેઠકમાં પહોંચી ચૂક્યા છે. એટલે કે આજે જે ગુજરાતની જે કોંગ્રેસની બાકીના 18 ઉમેદવારોની જે યાદી છે તેના પર કદાચ મહોર વાગી શકે છે. આમ તો પહેલી યાદીમાં કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જો કે રોહન ગુપ્તાએ હવે પાછી પાની કરી છે. એટલે કે 6 જ નામ બચ્યા છે અને સામે જે 18 નામ નક્કી કરવાના છે તે માટે હવે મનોમંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સાથે સાથે બીજા અલગ અલગ રાજ્યો છે તેના પર પણ મંથન થવાનું છે, પરંતુ નજર છે શું ગુજરાત કોંગ્રેસના જે ઉમેદવારો છે તેના નામ અંગે આજે જાહેરાત થઈ શકે છે અથવા તો આવતીકાલે થશે તે જોવાનું રહેશે. આ જગ્યાએ જાણકારી આપશે સંવાદદાતા પ્રતિક, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પ્રતિક, સીઈસીની બેઠક કોંગ્રેસની શરૂ થઈ ચૂકી છે, શું વધુ અપડેટ મળી રહી છે? વિકાસ, 4 વાગ્યાથી કોંગ્રેસની સીઈસીની બેઠક શરૂઆત થઈ છે અને આ સીઈસીની બેઠકની અંદર કુલ 8 રાજ્યોના ઉમેદવારો માટે મંથન કરવામાં આવી રહ્યું છે, જેના માટે તમામ જે રાજ્યોના નેતાઓ છે, સિનિયર નેતાઓ, પ્રદેશ અધ્યક્ષ તેમને અહીં બોલાવવામાં આવ્યા છે અને મિટિંગની અંદર તેઓ સૌ ચર્ચા કરી રહ્યા છે. પરંતુ વાત કરે ગુજરાતની તો ગુજરાતમાં પણ આજે આ બેઠકમાં ઉમેદવારોના નામ ફાઇનલ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. બાકી રહેલી જે બેઠકો છે તે બેઠકોના ઉમેદવારોના નામ ફાઇનલ થઈ જશે, જેમાંથી કેટલાક 7 થી 8 નામો છે તે આજે જાહેર કરાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને બાકી રહેલા જે નામો છે તે ઉમેદવારોને ફોન કરીને માહિતી આપી દેવામાં આવશે કે તમે તૈયારી શરૂ કરી દો, કારણ કે કોંગ્રેસ નથી ઈચ્છતું કે તમામ ઉમેદવારોને જાહેર કરી દેવામાં આવે અને સામે અન્ય પાર્ટીને ચાન્સ આપવામાં આવે કે કોંગ્રેસને નુકસાન કરી શકે. અને આ જ કારણથી આજે સીઈસીની બેઠક બાદ લગભગ 7 થી 8 ઉમેદવારોના નામ છે તે જાહેર થઈ શકે છે. બાકી રહેલા નામો છે તેમના ઉપર આજે મહોર વાગી જશે, પરંતુ તે નામ જાહેર નહીં કરવામાં આવે. સાથે જ જો વાત કરવામાં આવે તો એવા કેટલાક કોંગ્રેસના નેતાઓ કે જે વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા છે, પીઢ કોંગ્રેસી છે, તેવા જ નેતાઓના નામ છે આજની બેઠકમાં જાહેર થઈ શકે છે, જેની અંદર પાટણ બેઠક હોય કે પછી સૌરાષ્ટ્રની બેઠક હોય, તમામ બેઠકો ઉપરના નામો છે તે જાહેર થઈ શકે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અન્ય 7 રાજ્યો છે એટલે કુલ કહી શકાય કે 80 થી વધુ ઉમેદવારોના નામ છે તે આજે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે.